આપણે બનાવવાની છે આઈસ્ક્રીમ. આઈસ્ક્રીમ બનાવવા માટે આપણે ગોલ્ડની એક થેલી દૂધ લીધું છે. આપણે ગોલ્ડ લીધું છે, કાટું દૂધ આવે ને એટલે સારું બને છે. તો આપણે એડ કરીશું. આપણે આઈસ્ક્રીમ બનાવવાની છે તો આઈસ્ક્રીમ બનાવવા માટે એક ગોલ્ડની થેલી દૂધ લીધું છે. એક ગોલ્ડની થેલી એટલે આપણે 1/2 લિટર દૂધ લીધું છે. તો આપણે 2 ચમચા દૂધ બાઉલમાં કાઢી લઈશું. બે ચમચા ઉપર કાઢી લેવાનું છે. તો આપણે હવે ગેસ ચાલુ કરીશું. ગેસ ચાલુ કરી અને ધીમે ધીમે ગેસે ગરમ થવા દેવાનું છે. ગેસને ગરમ ગરમ થઈ જાય ત્યાં સુધી ફૂલ ગેસ રાખવાનો છે. પછી આપણે ધીમા ગેસે રહેવા દેવાનું છે. એનો ઉફાળો આવે ત્યાં સુધી આપણે દૂધ લીધું છે અલગ, એમાં આપણે કસ્ટર્ડ પાવડર નાખીશું. એને ધીરે ધીરે હલાવતું રહેવાનું છે, સોટી ન જાય એટલે હલાવવાનું છે. આપણે દૂધ લીધું હતું એની અંદર 2 ચમચી કસ્ટર્ડ પાવડર નાખવાનો છે. 2 ચમચી નાખવાનો છે, 2 ચમચી કસ્ટર્ડ પાવડર નાખીશું. ઠંડુ દૂધ લેવાનું છે, ગરમ દૂધ હોય તો એની કણીઓ થઈ જાય છે એટલે આપણે એને ઠંડા દૂધમાં એને મિક્સ કરી દેવાનું છે. એકદમ સરસ મિક્સ કરી દેવાનું છે. ધીરે ધીરે હલાવતું જવાનું છે અને આપણે દૂધ નહીં હલાવતું જવાનું છે. દૂધને ગરમ સરસ થઈ જાય તો જામી ન જાય. ગોળનું દૂધ હોય એટલે એકદમ ખાટું દૂધ હોય એટલે સરસ બને છે. ધીમા ગેસે ગરમ થવા દેવાનું છે. એના 2-3 ઉફાળ આવશે, 5-10 મિનિટમાં તો આપણે બની જાય છે. સરસ આપણે ગરમ થઈ ગયું છે તો એની અંદર આપણે આ કસ્ટર્ડ પાવડર સરસ મિક્સ થઈ ગયો છે તો આપણે એને અંદર મિક્સ કરતું જવાનું છે. ધીરે ધીરે નાખતું જવાનું છે અને મિક્સ કરતું જવાનું છે. એ ધીરે ધીરે થોડું થોડું નાખતું જવાનું છે એટલે આપણું નીચે સોટી ન જાય. આ કસ્ટર્ડ પાવડર નીચે બેસે જઈ જાય છે. એને સરસ હલાવવાનું છે, એકદમ મિક્સ કરી દેવાનું છે. એકદમ કાટું થઈ જાય ત્યાં સુધી એને ગરમ થવા દેવાનું છે. સરસ આપણું ખાટું ખાટું દૂધ મસ્ત બની ગયું છે. કસ્ટર્ડ પાવડર અને દૂધ બે મિક્સ થઈ ગયું છે. આપણી 2 મિનિટ થઈ ગઈ છે તો આપણે હવે એને ઠંડુ થવા દઈશું અને ગેસને બંધ કરી દઈશું. સરસ થઈ ગયો ને આપણી મલાઈદાર. આપણે એ ઠંડુ થવા મૂક્યું છે તો આપણે 1 વાટકી ખાંડ લઈશું. 1 વાટકી એટલે સ્વાદ પ્રમાણે ખાંડ લઈશું. સરસ એને પોળી કરી દીધી છે તો આપણે એને ઓગાળવાની છે. આપણે હવે બંધ કરી દેવાનું છે ગેસને. આપણી કઢાઈ ગરમ હોય એટલે એનો કલર આવી જ જશે. સરસ આપણે એડ કરી દઈશું. સરસ આપણે ધીમે ધીમે હલાવવાનું છે. અંદર ખાંડ છે તો એ ખાંડને આપણે ધીરે ધીરે, ચિંતા નથી કરવાની, ધીરે ધીરે આપણે ઓગળી જશે. ઓગળીને મિક્સ થઈ જાય
થઈ ગયો ને કલર સેન્સ, મસ્ત કલર આવી ગયો છે, સોટી ગયું છે, તો એની ચિંતા નથી કરવાની, એ આગળ મિક્સ થઈ જવાનું છે. સરસ, જેમ જેમ ઠંડુ થતું જશે અને જેમ જેમ મિક્સ થતું જશે એમ એમ એનો કલર ચેન્જ થતા જશે. જો થઈ ગયો ને આપણે મલાઈદાર, મસ્ત બની જશે આપણે આઈસક્રીમ. આપણે એક વાટકી તાજા દૂધની તાજી મલાઈ લીધી છે, તો આપણે એને હવે એકદમ મિક્સ કરી દઈશું. એકદમ એક રસ ન થાય ત્યાં સુધી આપણે મિક્સ કરવાનું છે, માં ગાંઠો ન રહે એવી રીતના મિક્સ કરવાનું છે. આપણે મિક્સ થઈ ગયું છે તો આપણે એમાં મલાઈ એડ કરી દઈશું. મલાઈ એડ કરી અને સરસ એને હલાવવાનું છે, ગેસ નથી ચાલુ કરવાનું, સરસ હલાવવાનું. થઈ ગયું ને એકદમ મલાઈદાર આપણી આઈસક્રીમ. આપણે ડબ્બામાં એડ કરી દીધું છે તો આપણે એમાં બ્લેન્ડર ફેરવવા, એક કલાક માટે ફ્રીજમાં મૂકી દઈશું. સરસ થઈ ગયું ને તૈયાર, એક કલાક માટે ફ્રીજમાં મૂકવાનું છે, પછી એને પાછું ફરી વાર હલાવવાનું છે. આપણે સરસ ઢાંકણું બંધ કરી દઈશું, બંધ કરીને આપણે ફ્રીજમાં રાખી દઈશું. આપણે આઈસક્રીમ બનાવી હતી તો આપણે એ સરસ થઈ ગઈ છે, તો આને આપણે હજી એક વખત મિક્સર જારમાં હલાવી લઈશું. સરસ થઈ ગઈ એટલે આપણે બરફ નો જામે એમાં, એટલે આપણે આ ડબ્બો લીધો છે તો ડબ્બાની અંદર આપણે આઈસક્રીમ ને એડ કરી દઈશું. આપણે હવે આને ઢાંકી દઈશું, ઢાંકીને આપણે 5 કલાક માટે ફ્રીજમાં રાખી દઈશું, આપણે આઈસક્રીમ જામી જાય. આપણી આઈસક્રીમ સરસ તૈયાર છે, તો આપણે સર્વ કરીશું. આપણી આઈસક્રીમ સરસ તૈયાર છે, આપણે હવે ફ્રીજમાંથી બહાર લઈ આવીએ. 5 કલાક થઈ ગઈ આપણી આપણી આઈસક્રીમ સરસ તૈયાર થઈ ગઈ, 5 કલાકની અંદર મસ્ત થઈ ગઈ, તો આપણે હવે એને વાટકામાં કાઢીશું.